એમાં અમે કઈ બોલ્યો ને માર કીધું આ તો ક્રાઇમ બ્રાન્ચ વાળા છે ક્રાઇમ બ્રાન્ચ તમને સમજાવવા ગામ પંચાયતે મને જે ચાર્જ આપ્યો છે કે અમાર પંચાયત માં છે એટલે કે ડોહો હે ને હેરાન નો થાય એટલે મને આપ્યો છે નરેન્દ્ર મોદી ની સભામાં ગયા હતા બંદોબસ્ત માં અને આ મણીભાઈ નવરા હતા અને આ કાવતરા ને પાર પાડવા માટે છુપુ પોલીસ થઈને આવું પડ્યું હવે બોલો સમજવું છે કે નથી સમજવું સમજી ગયા સાહેબ હવે સમજી ગયા એમ નહીં સમજી હરકી સમજાવો આપણે ક્રાઇમ બ્રાન્ચ છૂપી આવી અને ઓલા પફલા ને પાંચ મારો પાંચ ને નવ કેમ હા એ તો હાલે એ તો રાશિ હોય ને એ પ્રમાણે હાલે તમને ભેટ આપી નફલા ને બે ઠોકો તમે જન્મી ને જો સાચા જોયા નથી અમે સુકમ ને નકમે નકામા ટપોરા કરો પ્રતિજ્ઞા લ્યો મા બાપ ને હેરાન નહીં કરી એ સાચું અને તમે શું સાની માની ઉભો દોશી મારે પગે લાગો હા બાપ ને કોઈ શું હેરાન નહીં કરી પુત્રા ભીસરકા કરે એવી છે અને ઓલા બકરી લીંડી કરે કેમ ફૂર વાયા થાય એમ તો વાય ઓલી આવડી ચોટલી થાય આમ 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 આયેલી જતી ને આપણે એમ થાય બકરી આયેલી જાય હા શું ઓરી આવી ફેશન હતા એ છે અને બાપા હા બ્યુટી પાર્લર માં જાય ને અહીંયા વળી ઓલો આઈબ્રો કરાવે ભાલા જેવી અણિયું કરે હો ભાલા જેવી તમને ક્યાં લાગી ગઈ ઈ હાચું બાપા અને બાપા હવે ઘરથી જો થાય હા ભેગી ના મરો હા અને હવે પ્રવેશ જોવા જેવા પ્રવેશ લાયક મસ્ત પ્રવેશ હવે છે હજી હા હજી અમારી એકવાર આવો હા એકવાર આવશું તમારી ગાણી કરવા હાલ હાલ શુભોદમ શુભલગ્નમ સૈવમ કલ્યાણ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભાવતો સમયે વર્તે સાવધાન કન્યા પધરાવો સાવધાન વન રાતે વનમાં ઢોળ જાડ પરણે ને વીરા ભાડ કુવારા ઢોળ જાડ પરણે ને આટલા તે લાડ તમને કોને લડાયવા રાતે વનમાં બે ઢોળ દાદા બે ઢોળ પરણ મને કેને લડાયવા વન રાતે વનમાં બે ઢોળ દાદા બે ઢોળ પરણીને વીરા પાડ કુવારા
ચાલો પેલો મંગળ વરતાય છે, પેલો પેલો મંગાલેયો વરતાય રે, મંગાલેયો વરતાય રે, પેલે મંગલ ના દાન દેવાય રે, પેલે મંગલ ગાયો ના દાન દેવાય રે, કેમ કરે પેલો મંગલ પૂરો થાય રે, બીજો મંગળ વરતાય છે, બીજો બીજો મંગળિયો વરતાય રે, બીજો કેમ શું થયું તેની વિગતે વાત કર. બાપુ બાપુ કુંભો ભીલ ઘુમલી નું ગૌધણ વાળી ને જાય છે. શું કહ્યું? ઘુમલી નું ગૌધણ કુંભો વાળી ને જાય છે, ત્યારે તો એ લુટારાની જિંદગી નો અંત જરૂર નજીક આવી ગયો લાગે છે. ગોર મહારાજ, લગ્ન વિધિ પૂરી કરો. નહીં, લગ્ન વિધિ જ કાવી દો. જ્યાં સુધી ઘૂંગળી નું ગૌધન પાછું ન લઉં ત્યાં સુધી લગ્ન વિધિ આગળ વધારવાનો મને કોઈ જ અધિકાર નથી. પેલો મંગળ ફેરો પૂરો થઈ ચુક્યો છે, છતાં બીજો ફેરો અટકાવી દો. મારી ગૌ માત નું હરણ લુટારા કરી જાય અને હું અહીં લગ્ન ની મોજ માણું, એ તો કોઈ કાળે ન બને. ક્ષત્રિય નો ધર્મ છે ગૌ માત ની રક્ષા કરજે, પોતાના દેહ નું પણ બલિદાન દેવું. હવે તો ગૌધન ઘુમલી માં પાછું હશે ત્યારે જ ધુરા ફેરા પૂરા થશે. ગૌ માત નું કાર્ય પ્રથમ હાથમાં ધરનાર છું, મોત સામે મસ્તી કરવા મેદાન માં પડનાર છું. આવે ભલે યમરાજ, તેથી ન ડરનાર છું. સેવા કરવા ગાય ની હું મેદાન માં પડનાર છું. પરંતુ સેનાપતિજી, તમે જાણો છો કે હું સુજાત નથી પણ કજાત પણ નથી. તો કર્મ ધણી કઠણાઈ ત્યાગી મને, એ હું તો જાતે કંજારી કારણે ઓખા મંડળ માં અવતરી અને બેટ શંખો દ્વાર ગામ એ થતા કંસારા ને ત્યાં એ હું તો જાતે. લડાઈમાં કોઈનો સાથ નહીં શોધું, વિશ્વાસ પૂરો રાખજે.
લેજો કે જો જો ન જાય ટેક ને તલવાર કેરું પાણી લડજો સંગ્રામ માં માત્ર ભૂમિ ને જાણી કે મરજો કપાજો દેશ માટે સમરજો કીર્તાર ને હિંમત થકી ઉધારજો આ ગોમલી અને જલમાત ને મજબૂત ના સંતાન ને આરામ નહીં રણ મેદાન માં આવા સમયે વીર નર બેસે નહીં આરામ માં કા તો વિજય ની માળા લઈને આવશું દરબાર માં નહીં તો મરી રે સ્વર્ગે જાશું દેવ ના દરબાર માં હું પણ તમારી પાછળ જ આવશું સમોર મીઠી ભરેલી કન્યા લગ્ન મંડપ માંથી બહાર જઈ શકતી નથી મહારાજ મંગળ ફેરા પૂરા ના થાય ત્યાં સુધી તું એમ કદું પણ આગળ વધી શકીશ નહીં મહારાજ હું રખાપતની અર્ધાંગના છું રખાપત સાથેના અધૂરા ફેરા જન્મે પૂરા ન થાય તો આવતે જન્મે પૂરા કરીશ પરંતુ સાચી રજપૂતાણી પોતાના પતિને મદદ કરવા જરૂર જશે લાલા તારી આ છોકરીને તારી નજર કેદમાં રાખીને જાઉં છું રખાપત એકલો છે તેથી તેની સહાય જાઉં છું જ્યાં સુધી પાછો ન ફરી ત્યાં સુધી આ છોકરી બહાર ન જાય તેનો બરાબર ધ્યાન રાખજો મારા ભોળા બાપુ આ બધી ચાલ બાજી છે કે મારા રખાપત ને મારી મને કોઈ મહારાજ્ય ની મહારાણી બનાવવાની કપટ ભરેલી યુક્તિ છે બાપુ બેટા સુન હું બધું જાણું છું પણ મારી માતૃભૂમિને બચાવવા માટે હું કંઈ કરી શકતો નથી તારા ભાગ્ય લેખમાં એવું લખાયેલું હતું કે તું જ્યાં જઈશ ત્યાં સગળું પતન થશે તારા માટે નામાંકિત યોદ્ધાઓના નાશ થશે એટલા માટે જ તારા માતા પિતાએ તારો ત્યાગ કર્યો છે ઓ પરમાત્મા તારી કળા અકળ છે હું તો માત્ર નિમિત્ત છું બેટા મારી નજર સામે તારું અને આ ભૂમિનું પતન જોયા પહેલા હું પ્રભુ ચરણી આચું છું ક્યાં ક્યાં કાળો કેર જોયા વિના હું જાઉં છું છોડી સકળ સંસાર હું સ્વર્ગે રવાના પરંતુ તમે સાવધ રહેજો ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે
છે કે કામ નું કરના ક્યાં છે ક્યાં છે કળા કામ નો કરનાર કુંભો ક્યાં છે ઓમલી નું ગૌધાણ છૂટું મૂકી અને ક્યાં સંતાઈ ગયો આજે તો તમે સિંહ ને સંછેડો છે ભવાની છે પરંતુ તારી ભાળ લેવા આજે મારી આ તલવાર તલસી રહી છે આજ છોડું ના જીવ તો છલો વે નિર્ધાર છે તારું લોહી પીવા તલસતી તારી આ તલવાર છે ચાલ બતાવ બતાવ ક્યાં છે કુંભો એ મારી લગતી ક્યાં છે ઓહો તો તું પણ અહીં છે બતાવ બતાવ તારું મોઢું બતાવ બતાવ કોણ છે તું એ છોટ મોઢું શું બતાવે ખાઈ જા હાસે એમ છે તો હોશિયાર ધિકાર છે
તમે મારા પતિના પ્રાણ હરી, તમે મારા પતિના પ્રાણ હરી ભયંકર પાપ કર્યું છે, એ પાપનો બદલો ઈશ્વર તમને જરૂર દેશે, કે પાપના પંથે પડી તમે કરેલ મોટું પાપ છે, કે જાણ્યું નહીં જિગરથી, જાણ્યું નહીં જિગરથી કે રાજા રયતનો બાપ છે. અરે છોક, આ ગાણ જેઠું કોઈના શ્રાપની પરવા કરતો નથી, સોન કેરું સૌંદર્ય મારા હૃદયમાં ભરપૂર છે, એ સતીના શ્રાપ મારી કલ્પનાથી દૂર છે, પતંગ બની રૂપનો હું અગ્નિમાં પડનાર છું, સોન રૂપી કમળમાં અમર થઈ મનાર છું, પાછા કદમ ભરે શિકાર કરતા તો આ ભાણ જેઠું ને ચાલ ચાલ મારી તાબે થા, તારો રખપત્તો કેરનો પલક પહોંચી ગયો, હવે તને મારા પંજામાંથી બચાવનાર કોઈ જ નથી. બરાબર તિયાત ભરે દે નરા થા, સોનને બચાવવા કુંભો તૈયાર છે, કે પગલું ભરોલે પાપનો કેનાર તમારો કાર છું, સોનને બચાવવા એનો ધર્મ કરો ભાઈ. કોણ કુંભો ભીલ? તને યાદ તો છે ને કે તું મારી દયા પર જીવી રહ્યો છે, મારી દયા પર જીવતો પૂછીને કદમ ભરનાર છો, મિથ્યા બકવાસ બંધ કર, તારા મોત નો કરનાર છે. અરે છોટ, દયા જીવન મરણ તો કુદરતના હાથમાં છે, પરંતુ એટલું યાદ રહે કે નથી મેં નહીં મુકેલા હાથ લઈ થી રંગેલ છે, નથી ચોપટ ના ખેલા તો તલવાર માયલા ખેલ છે, સમજો હજુ સમજાય તો આ બે ઘડી ના ખેલ છે, હજુ કઉ છું મહારાજ પાછા વળો અને સોન ને રખાપત ની પાછળ સતાઈ થવા દો, પગલું ના ભરો બાપ નું કહેનાર તમારો કાર છું, હજુ પણ સમજો મહારાજ, સોન ને એના પતિ ની પાછળ સતાઈ થવા દો. નહીં તો ના થવાનું થઈ જશે આજ મારા હાથ થી, તાકાત નથી કોઈ ની કે બચાવે મુજે હાથ થી, સોન થશે ગુમલી પતિ ની એ લેખ કરે ના કોઈ થી, ઘણા દિવસ ની પ્યાસ છીપાવીશ આજ તારા લોહી થી. નહીં બેન સોન, તું જરા પણ ડરીશ નહીં, તું ખુશી થી તારા પતિ ની પાછળ સતી થઈ શકે છે, ઈ તારા એ કાર્ય ને રોકવાની ભાણ જેઠવાની તાકાત નથી, કે તાકાત જોતો નથી ઉભાણ ની એ તલવાર માં, એ પોચી જશે પાપી પર લોક માં, પાપીઓ ને રોકવા આ ખુલી તલવાર છે. તું ગમાર થઈ ને મારું અપમાન કરે છે, અત્યારે તો હું જાઉં છું, ભરપૂર છે,
એ સતી એના શ્રાપ મારી કલ્પનાથી દૂર છે. પતંગ બની રૂપનો હું અગ્નિમાં પડનાર છું. સોન રૂપી કમળમાં ભમર થઈ પડનાર છું. બોસ મહારાજ, એક પણ ડાગલું આગળ વધશો તો સમજો કે ઘોંગલીમાં તમારું કોઈ નથી. ઘોંગલી જનોના હૃદયમાં ના તમારું માન છે. આગળ વધશો જો ભૂપેલ તો છેટું ના સ્મશાન છે. ચુંદડી રાખી છો તો ચુંદડી પ્રમાણ માટે
પરંતુ સતીના પ્રમાણ માટે તારા અંગમાંથી આપોઆપ અગ્નિ પ્રગટા. અસ્તુ અસ્તુ. હે જગત જનની મા અંબા ભવાની, જો જન્મે કેવળ રખાપતને જ મારા સ્વામી માન્યા હોય અને પર પુરુષના સ્વપ્ને પણ પર્શ ન થયા હોય તો હે મા જગત જનની, આ સતીના સતને પ્રકાશમાં લાવ, મા પ્રકાશમાં લાવ. એ તો વિશ્વમાં અને નહીં કોઈ આધાર છે. શાંતિ રાખજો, કોઈ ઉઠતા નહીં. મહત્વનો પ્રસંગ જે એક બાકી છે. ચલો પ્રવેશ. ઘુમણી ઘમાસાણ થઈ અને જગત માંડ્યો જેઠ વે, હે ભલે પરણાવે ભાણ. એ 1800 કન્યા આજ નૈવન કે ના ધન રહે અને યૌવન રહે ના ધામ. એ અમાર રહેશે જગત માં, હે ભલાયું તણા કામ. જો છેલો પ્રવેશ હજી બાકી છે. સોન મહારાજ, કલ્પાત કરવો નકામો છે. જે થયું તેમાં તમારો કાંઈ દોષ નથી. સોનના ભાગ્ય લેખા જેવા લખેલા હતા તે થઈને જ રહ્યું. સોનના જોયેલા જોશમાં એવું લખેલું હતું મહારાજ કે સોન જે નગરમાં 16 વર્ષની થશે એટલે સોન માટે ખૂંખવાર જંગ ખેલાશે અને એ નગરનું સર્વે પ્રકારે વિનાશ થશે અને સોન માટે મહાયુદ્ધ ખેલાશે. એ મહાયુદ્ધમાં નામાંકિત યોદ્ધાઓના નાશ થશે. એટલા માટે સોનના માતા પિતાએ તેને તેના ભાગ્ય પર છોડી દીધી. કર્મ સંજોગે લાલા કંસારાને મળી. તે નિસંતાન હોવાથી તે પુત્ર મોહને છોડી શક્યો નહીં. સોનીને ઉછેરીને મોટી કરી. આપના તપની વાતો સાંભળી તે સુદામાપુરી છોડીને અહીંયા વસ્યો. એવા સોનના લેખમાં મહારાજ થોડો કાંઈ ફેર પડે. બસ કરો નગરપતિ, બસ કરો. આ હું નથી સાંભળી શકતો. પરંતુ સોનના લેખ જે હોય તે નામો સીતો જગતમાં મારી થઈને કુંભા રખાપતની અંતિમ ઈચ્છા પૂરી કરવા તેના ફૂલને લઈને ગીરમાં જાંબુડિયાનો નેશ છે. ત્યાં તેમના મામા ગીગા વરુને ઘેર પહોંચાડો. લે એના ફૂલ હું જાતે જઈશ દેવા માટે. રખાપત એમ ખેમ તો હશે ને. આ દેહ હવે બેટા, દેહ હવે વધુ વખત ટકવાનો. માટે એક વખત રખાપતને જોવાની ઈચ્છા જાગી છે અને બેટા એ ભલામણ કરવા માંગુ છું. બેટા સાની ભલામણ બાપુ? એ જ કે તારો હાથ ન સ્વીકાર્યો તો કાંઈ નહીં, પણ મારા ગયા પછી તારું રખોપું કરવાની ભલામણ કરવી છે. બાપુ મને શું થવાનું છે? માટે મારી ઉપાધિ છોડો અને સુખેથી સ્વર્ગ સીધો. બેટા મારા ગયા પછી ઓલા રૂખૈયા નેશવાળો રાણી તને સુખેથી નહીં જીવવા દે. બાપુ મારી ઉપાધિ કરો માં, એ અને હું ધર્મના ભાઈ બહેનના નાતે જોડાયા છીએ. બાપુ ઈ કેમ બન્યું બેટા?
ઈ તો તને મેળવવા માટે ઘણાય ધમ પસાડા કરતો હતો, અને ઓચિતાનું એનું હયું પલળ્યું કઈ રીતે? બાપુ, હું એક વખત રાવલ નદીના કાંઠે આપણી ભેંસો લઈને ગઈ હતી, ત્યાં રાણીંગ વાળો આવી ચડ્યો, તેને મારા હાથની માગણી કરી, પરંતુ બાપુ મેં તેને ક્રોધમાં આવી પરોણાના 16 ઘા માર્યા, પરંતુ બાપુ તે એકનો બે ન થયો. પછી મેં કરગરતા સાદે કહ્યું કે રાણી, આ ભવે આપણો મેળ નહીં પડે, પણ જો તારે મને પ્રેમ જ કરવો હોય તો તારે બેન નથી અને મારે ભાઈ નથી, તો આપણે ભાઈ બહેનના પ્રેમે બંધાય. ત્યાંથી બાપુ એ મારો ધર્મનો ભાઈ અને હું એની બેન થઈ છું. બાપુ બસ બેટા, હવે આ મારા હૃદયની ડોસી વાત અહીંયા પૂરી થાય. હવે ભગવાન ભલે મને અત્યારે જ લઈ લે, મારા જીવનમાં કોઈ હવે અવલખા રહ્યા નથી, રખાપર આવે ત્યારે કહેજે કે તારા મામા તને યાદ કરતા કરતા પ્રાણ છોડ્યા. ઓ બાપુ, બાપુ, આપ મુજે છોડીને ક્યાં ચાલી નીકળ્યા? બાપુ, હા ભાઈ, આજ ઘર ગીગાવરુનું, પણ આપ કોણ છો? કોઈ દિવસ જોયા હોય તેવું લાગતું નથી. મારી બહેન, હું ભૂમલીથી આવું છું, અને આ રખાપતના? કહો કહો મારા ભાઈ, રખાપતના શું સમાચાર છે? અરે મારી બહેન, આટલી આકડી ન બન, હું તને જે સમાચાર દેવા આવ્યો છું એ પણ તારા માથે આપ તૂટેવા છે. કે રખાપત ઘૂમલીનું ગૌથળ વારવા જતા વીર ગતિને પાપો છે, અને એની આખરી ઈચ્છા એવી હતી કે મારા મૈરા પછી મારા ફૂલ મારા મામા ગીગાવરુને ત્યાં આપજો, માટે હું જાતે જ આ ફૂલ દેવા આવ્યો. લે બેન ફૂલ, આ મારા રખાપતનો ફૂલ. નહીં બેન, શાંતા બેન, શાંતા હાલો, શાંતા શાંતા. વીરા, બાપુનો સ્વર્ગ વાસ થયો છે, સાધો સાવ મારા મનના મણિગણના ફૂલ આવ્યા છે, કેમ કરીને શાંત થાઉં વીરા, કેમ કરીને શાંત થાઉં? બેન બંધ કર, હવે તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, હું તારી સાથે છું, પછી તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? મેં તને ભાઈ, તે મને ભાઈ માન્યો છે, ત્યારે મેં તને વચન આપેલું કે સુખ તારા સુહાગને અને દુઃખનો ભાગીદાર હું, માટે બેન તારા દુઃખના દિવસોમાં હું તારી સાથે છું. બેન ભાઈ, આ ભોમા રખાપત મને થોડો જ મળવાનો છે, રખાપત વિના આ તારી બેન કેમ કરીને જીવી શકશે? વિના કેમ કરીને જીવી શકશે? કે ડુંગે ઉપર તમ પડે અને હવે તો મગજની સ્થિરતા ગુમાવી રહેલ બહેનને સંભાળવી એ જ મારો ધર્મ છે. ચાલ બેન ચાલ, મારા ભેગી રૂકડિયા નેસે આવ, ત્યાં બા બાપુજી આપણી રાહ જોતા હશે, માટે જલ્દી ચાલ બેન. બોલો સતી સોનાનો જય.